નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યાદ રાખો, આપણે પણ મરવાનું છે. દુનિયામાં અનેક લોકો જીવી રહ્યા છે, પરંતુ તેમને પોતાના ઉદ્દેશની ખબર નથી. લક્ષ વગરનું જીવન કપાયેલી પતંગ જેવું છે. લોકો માને છે કે માણસ ધન કમાવા માટે જીવે છે. આખી દુનિયા ધન કમાય છે તો મારે પણ કમાવવું જોઈએ. દુનિયા ભોગોમાં લિપ્ત છે તો મારે પણ ભોગ ભોગવવો જોઈએ. જે બધાનું થશે તે મારું થશે, આવું વિચારવું મૂર્ખતા છે. આપણે દુનિયાનું આંધળું અનુકરણ ના કરવું જોઈએ. જિંદગી નદીની જેમ નિરંતર વહેતી રહે છે. મળતા પહેલા આપણે જાણી લેવું જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મળ્યા પછી ક્યાં જવાનું છે. માણસ જન્મે છે, મોટો થાય છે, પરિશ્રમ કરે છે, પેટ તથા પ્રજનન માટે જીવન જીવીને એક દિવસ પોતે જ બનાવેલા સંસારને છોડીને જતો રહે છે. જીવનમાં અનંત સંભાવનાઓ છે, અનંત શક્તિઓ તથા અપાર દિવ્યતા રહેલી છે. તેમને ઓળખીને સાકાર કરવી તે જીવનનું સાચું લક્ષ્ય છે. માણસ રહસ્ય રહેલા 33 કરોડ દેવતાઓને માને છે, પરંતુ પોતાની અંદર બેઠેલો પરમાત્મા પર વિશ્વાસ કરતો નથી. એના લીધે તે પૂજારી તો બને છે, પરંતુ પૂજ્ય બની શકતો નથી. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ લખ્યું છે કે મનુષ્ય મૃત્યુથી બહુ ડરે છે. ડરના કારણની શોધ ક્યારતા ખબર પડે છે કે તે મૃત્યુથી નહીં પરંતુ પોતાના પાપોના પરિણામથી ડરે છે. માણસને કષ્ટ કે વિપત્તિઓ વાળી જગ્યાએ જવું પડે તો બહુ ડરે છે, ત્યાં તથા વ્યાકુળ થઈ જાય છે. તેની અંધચેતના લાગે છે કે મેં આ જીવનનો જે દુરુપયોગ કર્યો છે તેના ફળ સ્વરૂપે મર્યા પછી મારી દુર્ગતિ થશે. જે લોકો નકામા કાર્યોમાં પોતાનું જીવન વેફી નાખે છે તેઓ કસાય ખાને લઈ જવાતા પશુનું જે મોતથી ડરે છે. જો મૃત્યુના ભયથી બચવું હોય તો જીવનને ધર્મમય બનાવીને તેનો સદુપયોગ કરો. એવું કરવાથી તમારા અંતરઆત્માને વિશ્વાસ થઈ જશે કે મારું ભવિષ્ય પ્રકાશપૂર્ણ છે. એનાથી મૃત્યુનો ભય દૂર થઈ જશે. ભગવાન શંકરે શરીરે ભસ્મ છોડી ગળામાં ખોપડીની માળા પહેરીને શમશાનમાં રહે છે. તેમના એ પ્રતીકો આપણને સંદેશ આપે છે કે માણસ પોતાના મોતને પણ યાદ રાખવું જોઈએ. આપણે બીજું બધું યાદ રાખીએ છીએ, પરંતુ પોતને ભૂલી જઈએ છીએ. સિકંદર અનિતે તથા અન્યાયથી ઘણી દોલત ભેગી કરી હતી. મરતી વખતે તેણે મંત્રીઓને બોલાવ્યા અને તેમને ધનના પોટલાઓ બાંધવાનું કહ્યું. મંત્રીએ કહ્યું કે આપ આ દોલતને નહીં લઈ જઈ શકો, તમે તેનો જેટલો સદુપયોગ કે દુરુપયોગ કર્યો તેટલું પૂરતું છે. બાકીની દોલત આ દુનિયાની હતી અને તેની જ રહેશે. અનાદિકાળથી આવું જ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે. માણસ પાપ કે પુણ્ય, બુરાય કે ભલાય પોતાની સાથે લઈ જાય છે. રાજા પરીક્ષિતને શાપ મળ્યો કે 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે. મોતની વાત સાંભળીને રાજાએ 7 દિવસ ધાર્મિક કાર્યોમાં પસાર કર્યા. છેવટે પરીક્ષકે તે તક્ષક નાગ કરડ્યો અને તેને મોક્ષ મળી ગયો. આ કાળ રૂપે તક્ષક આપણને પણ સોમથી રવિવાર સુધીના 7 દિવસમાં જ કરડશે. છતાં આપણે પરીક્ષાની જેમ આપણું બાકીનું જીવન પરમાત્મા વિતાવવું વિચારતા નથી. યજ્ઞ કર્યા પછી આપણે ભસ્મ લગાડીએ છીએ. તેની પાછળની ભાવના એ છે કે શરીર એક દિવસ ભસ્મ થઈ જવાનું છે. જે શરીર માટે આપણે અહંકાર કરીએ છીએ તે દૂરમાં ભળી જશે.
આપણે સાત પેઢીઓ માટે ધન ભેગું કરીએ છીએ, પરંતુ પરલોકની ચિંતા કરતા નથી. ઈશ્વર આપણને સમયે સમયે સાવધાન કરે છે કે હે માણસ, તું હવે જવાની તૈયારી કર. વાળ સફેદ થાય છે, દ્રષ્ટિ કમજોર થઈ જાય છે, દાંત પડી જાય છે, શરીરની શક્તિ ઘટી જાય છે અને હાથમાં લાકડી આવી જાય છે, છતાં માણસ ચેતતો નથી અને એક દિવસ મૂર્ત તેને ભડકી જાય છે. મૂર્તથી ડરવાના બદલે આપણે મૃત્યુની તૈયારી કરવી જોઈએ. જે સમય વીતી ગયો તે ગયો, પરંતુ હજી જેટલો સમય બચ્યો છે તેનો સદુપયોગ થાય તે માટે પરમાત્માને પ્રાર્થના કરો કે અવિવેકના કારણે હું શરીરને સર્વશ્રેષ્ઠ માનતો રહ્યો. સાચું તો એ છે કે હું શરીર નથી, હું તારા શરણે આવ્યો છું, મને સન્માર્ગે ચલાવો, મારું કલ્યાણ થાય તેવો માર્ગ મને બતાવો, હું જીવનમાં પુણ્ય પરમાત્મા કાર્યો કરું તેવી શક્તિ આપો, કારણ કે તેના આધારે જ મારો નવો જન્મ નક્કી થશે. સંસારમાં રહેવામાં કોઈ દોષ નથી, પરંતુ મનમાં સંસાર ન રહેવસવો જોઈએ. પાણી પર તરનાર પાર ઉતરે છે, મારે સંસારમાં તરવાનું છે, ડૂબવાનું નથી. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે. જ્યાં પણ સમય મળે ત્યારે ચિંતન કરો કે દરેક ક્ષણે હું મૃત્યુની નજીક જઈ રહ્યો છું. જીવન રૂપી દીવામાંથી તેલ ઘટી રહ્યું છે, પત્ની પુત્ર જન દોલત મકાન બધું જ અહીં જ રહી જશે. મારી સાથે તો મેં કરેલા સારા નશા કર્મો જ આવવાના છે. આથી દરેક દિવસે નવો જન્મ અને દરેક રાત્રે મૃત્યુ માનીને જીવન જીવો. જીવન ધન્ય બને તેવી શ્રેષ્ઠ કર્મ કરો. શરીરમાંથી પ્રાણ નીકળી જવો એ જ મૃત્યુ છે. શરીરને પરમાત્મા રૂપી ચાલક ચલાવે છે. મૃત્યુના ભય દરેક પ્રાણીને રહે છે, પરંતુ તે ચિંતાનો નહીં પણ ચિંતન કરવાનો વિષય છે. જો કોઈનું મૃત્યુ જ ના થાય તો પ્રાણીઓ જન્મ જ ન લેતા રહે તો સંસારનો શું થાય? ખાવા પીવા માટે અનાજ પાણી ના મળત અને રહેવા માટે પૃથ્વી પર જગ્યા પણ ના મળત. આપણે કીડી મકોડા જેવી જિંદગી જીવતા હોત. ચારે બાજુ ખેંચતાણ, લૂંટફાટ અને મારકાપ જોવા મળત. મૃત્યુ અટલ છે. આપણે બહાર ગામ જતી વખતે ઘણી તૈયારી કરીએ છીએ, પણ અંતિમ યાત્રા માટે કદાપી તૈયારી કરતા નથી. વિચારીએ છીએ કે જ્યારે મોત આવે ત્યારે જતા રહીશું, પણ અહીં આપણે ભૂલ કરીએ છીએ. ભગવાન પહેલેથી સિદ્ધાંતો મોકલે છે, પણ તેમના ઈશારાને આપણે સમજતા નથી. ગમે તેટલા દુઃખી માણસ પણ મળવા ઈચ્છતો નથી, છતાં એક દિવસ જવું તો પડે છે. વનવાસ વખતે એક યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો હતો કે દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે આપણે રોજ લોકોને મરતા જોઈએ છીએ, છતાં પોતાને અમર માનીએ છીએ. આ જ સંસારનું મોટું આશ્ચર્ય છે. મૃત્યુને જાણવું તે જીવનનો સાચો મર્મ છે. મૃત્યુ સંસારનો સૌથી મોટો ઉપદેશક છે. જીવનમાં એક જ શાસ્ત્ર વાંચવા યોગ્ય છે, તે છે જીવન અને મૃત્યુનું શાસ્ત્ર. સિદ્ધાર્થ પંચપણમાં એક રોગી, વૃદ્ધ પુરુષ તથા એક સભ્ય યાત્રા જોઈ. તેમણે વિચાર્યું કે મારી પણ એક દિવસ આવી જ હાલત થશે. તેમણે વૈરાગ્યને પ્રાપ્ત થયું અને તેમણે રાજપાટ, પત્ની તથા પુત્રનો ત્યાગ કરી દીધો અને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બની ગયા. રેલગાડીમાં મુસાફરો યાત્રા કરે છે, તેમની વચ્ચે આત્મીયતા થઈ જાય છે, પરંતુ જેનું સ્ટેશન આવે છે તે ઉતરતો જાય છે. કોઈને એનાથી દુઃખ થતું નથી. એ જ રીતે કુટુંબમાં માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન, પુત્ર પુત્રી વગેરેની સાથે આપણે જીવન યાત્રા કરીએ છીએ. દરેકને પોતાના સ્ટેશને વહેલા કે મોડા ઉતરવાનું જ છે. આવા ગમનનું નામ જિંદગી છે. આપણે મમતા, આસ્તિક
રોગ દ્રેસ વગેરે જ્યાં સુધી નહીં છોડીએ ત્યાં સુધી આત્મ સ્વરૂપ ને સમજી નહીં શકીએ. આ આપણો લોક અને પરલોક સુધરે એવું જીવન જીવવું જોઈએ. આ આપણો થોડુંક ધન સમય જ્ઞાન અને પુરુષાર્થ પરોપકાર માટે ભગવાન માટે ખર્ચવો જોઈએ. પોતાને માટે ઓછું રાખી બીજાઓ માટે વધારે ખર્ચવું તે આ નીતિ મૃત્યુને મંગલમય બનાવે છે. તેનાથી પાપથી બચીએ છીએ. ત્યાગ અને વૈરાગ્યની ભાવના વિકસે છે. આંખ મીચતા જ પત્ની પુત્ર ધન દોલત બધું જ પરાયું બની જાય છે. આખી જિંદગી સ્વજનો માટે ખરા ખોટા કાર્યો કરતા રહ્યા, પરંતુ અંતે ભોગવાનું તો પોતાને જ છે. આપણી સાથે પાપ કે પુણ્ય જ આવે છે. શમશાન સુધી તો દુનિયાના લોકો સાથ આપે છે, પરંતુ ત્યાંથી આગળ તો ધર્મ જ આપણો સાથી હોય છે. ગમે ત્યારે આ ભાડાનું મકાન ખાલી કરવું જ પડે છે. તેથી યુવા અવસ્થામાં જ ધર્મ તથા પુણ્ય પરમાત્મા કાર્યો કરવા જોઈએ. ભગવાન તથા મૃત્યુ એ બે જ અટલ સત્ય છે, બાકી બધું અસત્ય છે, માયા છે. માનવ જીવન ભગવાનને આપેલી સર્વશ્રેષ્ઠ ભેટ છે, તેનું ગૌરવ જળવાય તે રીતે જીવન જીવો. દીપક જેવો પ્રકાશિત જીવન જીવો, બંને તેટલો સત્કાર્યમ સત્કર્મ કરો, જીવન અને મૃત્યુ સાર્થક થઈ જશે. રાત્રે સૂતા પહેલા આખો દિવસ કરેલા કર્મો વિશે ચિંતન કરો અને બીજા દિવસે કોઈ ખોટું કામ ન થાય તે માટે સંકલ્પ કરો. જે રીતે આપણે જૂનું વસ્ત્ર ફેંકી દઈએ છીએ, નવું ધારણ કરીએ છીએ, એ જ રીતે આત્મા જૂના શરીરનો ત્યાગ કરી નવું શરીર ધારણ કરે છે. આત્મા તો અમર અને અવિનાશી છે, તેથી શરીર માટે શોક કરવો યોગ્ય નથી. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આવું જ જ્ઞાન આપ્યું હતું. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યે તેમના પુસ્તક મર્યા પછી આપણું શું થાય છે માં લખ્યું છે કે મૃત્યુ નિશ્ચિત છે, તેનાથી ભયભીત ના થાવ, ડરીને જશો પણ ક્યાં. ભગવાને આ શરીર આપણને એક ચોક્કસ સમય માટે સત્કર્મ કરવા માટે આપ્યું છે. તે સમય પછી તેઓ તેને પાછું માગી લે તો એમાં દુઃખ કઈ વાતનું. જેની વસ્તુ હતી તેને તે પાછી માગી લીધી, એમાં આપણે શા માટે દુઃખી થઈએ છીએ. ભગવાને આપેલી વસ્તુ તેને પ્રેમપૂર્વક પાછી આપવી જોઈએ. જય ગુરુદેવ.